બાળકો જ્યારે મોબાઈલ કે લેપટોપમાં મોઢું ઘાલીને બેસે ને તો માબાપને ચિંતા તો થાય જ વારે વારે જઈને ચેક કરવું પડે કે મોબાઈલમાં શું જુએ છે એટલે જ તો અમને ખબર પડી કે અમારી કિંજલ વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે કિંજલ જેવા હજારો વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકો દ્વારા મોકલવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસની લિંક અને તેથી ગુજરાત સરકારના આ નવતર પ્રયાસને મળી છે અભૂતપૂર્વ સફળતા ગુજરાત વર્ચ્યુઅલ શાળા એ પણ ધોરણ 9 થી 12 સુધી જેમાં હજારો વિદ્યાર્થીઓને મળે છે આધુનિક વર્ગખંડ જેવો અનુભવ દીક્ષા પોર્ટલ યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસ ચેનલ ફેસબુક માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ જીઓ ટીવી જેવા માધ્યમો દ્વારા આ ક્લાસીસનું દરરોજ લાઈવ વેબકાસ્ટ થાય છે આ ઉપરાંત બાળકો પોતાના અનુકૂળ સમયે પણ આ જ ક્લાસીસ મોકલે લિંક મારફતે તમામ માધ્યમોમાં પણ ફરી જોઈ શકે છે હવે તો મોબાઈલ પણ બની ગયો છે ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ ઉપરાંત જે બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ માટે પણ સરકારશ્રી દ્વારા ખાસ દૂરદર્શન ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે ભણાવવામાં આવે છે અમને તો હવે ખબર પડી કે આપણા ગુજરાતમાં શિક્ષણ આટલું આગળ છે નિર્ણાયક સરકાર શિક્ષણમાં અગ્રેસર ગુજરાત ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં શુક્રવારની આ સવારમાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે બધા જ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા હશે રાહુલ સુરેશ જ્યોતિ રાજેશ વિશાલ સ્નેહા જ્યોતિ રાજેશ ફરીથી બધાના ફરીથી કમેન્ટ્સ આવી રહી છે બધાને ગુડ મોર્નિંગ છે હવે કાલે જે આપણે નેટ પ્રોબ્લેમ થયો હતો એનો વિડીયો રેકોર્ડિંગ થઈ ગયું છે એ મેં તમને લગભગ કાલે પણ મેસેજ કરેલો હતો અને આજે જ્યારે નેટવર્ક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એટલે તમારા વિડીયો અપલોડ એ જે વિડીયો હતો કાલનો એ વિડીયો અપલોડ થઈ જશે એટલે તમે એમાંથી જોઈ શકશો કે આપણે કાલે જે જે ટોપિક ચલાવ્યા હતા એ બધા જે મુદ્દા છે ખાસ અગત્યના છે ખાસ ધ્યાનમાં રાખજો તેમ છતાં આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આજે લાસ્ટ ડે છે કાલે તમારી એક્ઝામ છે તો ફટાફટ આપણે જે લાસ્ટ હવે ચેપ્ટરના એન્ડિંગ તરફ જઈશું અને એમાં આગળ વધતા રહીએ સપોઝ કે સોડિયમ છે હવે આયન આયનની આપણે વ્યાખ્યા જોઈ હતી અને આયન કઈ રીતે બને છે આયનમાં ધન વિજભાર ઋણ વિજભાર પરમાણવીયતા એ બધું જ આપણે જોયું હતું તો એ કઈ રીતે થાય છે કઈ રીતે ધન વિજભાર બને છે જે તે તત્વ કઈ રીતે ઋણ વિજભાર બને છે એની કાલે આપણે વાત કરી હતી તેમ છતાં ફરીથી તમને લોકોને અહીંયા હું જણાવી દઈશ કે આયન કઈ રીતે થાય છે જો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારો સાયન્સનો લેક્ચર જો લાઈવ સ્ટાર્ટ થયો છે તો અહીંયા જે તે ટેકનિકલ ટીમ છે એમના એમાં એક સાહેબ છે એમના પર્સનલ નેટ ઉપરથી થયો છે તો પ્લીઝ આમાં ધ્યાન આપો જો કદાચ મેથ્સનો નહોતો થયો સાયન્સનો થયો છે જે વિડીયો લાઈવ થાય છે એમાં તમે ભણી લો બરાબર છે જે લાઈવ નથી થતા એ અપલોડ થઈ જશે અને બીજી વધારાની પ્લીઝ કોઈ પણ જાતની કોમેન્ટ્સ ના જોઈએ કાલે પણ હું કહેવાની હતી કે પરમ દિવસે મારો બર્થડે હતો નહીં તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ બર્થડે બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે કહી દીધું હતું પણ હવે વધારાની કંઈ પણ કમેન્ટ્સ નહીં રાઈટ આપણે ભણવામાં જ ધ્યાન આપીશું અને ભણવાની જ કમેન્ટ્સ રાખીશું અને એ સિવાયની પણ કોઈ પણ કમેન્ટ્સ નહીં જોઈએ બસ તમારા ક્વેશ્ચન્સ મને પૂછો ટોપિક જે છે એ જે મુદ્દા છે જે નથી ખબર પડતી ત્યાં તમે તમારા મને ક્વેશ્ચન પૂછી શકો છો હું જે તમારા આ લાઈવ ચેટ મારા મોબાઈલમાં જ મેં ચાલુ કરી છે અને હું એમાંથી તમને લોકોને ક્વેશ્ચન જેમ જેમ મને દેખાશે એમ એમ હું તમને એના આન્સર આપતી જઈશ અને સપોઝ કે નથી અત્યારે લાઈવ ચેટમાં ઘણા બધા એટલી બધી ચેટ હોય છે અને કે એક્ઝામ્સ સોરી ક્વેશ્ચન્સ બધા નથી દેખાતા તો હવે કાલે કાલે આપણી ટેસ્ટ 20 મિનિટમાં પૂરી થઈ જશે તો એના પછી હું તમારા બધા જ ક્વેશ્ચનનો આન્સર આપીશ અને જેમ જેમ આપણા ચેપ્ટર લેક્ચર આગળ જતા ગયા છે ને એમાં તો મોટા ભાગના વિદ્યાર્થીઓને મેં ક્વેશ્ચનના આન્સર આપી પણ દીધા છે જો તમને લોકોને આ બધા જ જે ક્વેશ્ચનના આન્સર મળી ગયા હોય અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પૂછી લીધા છે તો તમે મને થંબ આપો અને આપણે આયનથી ફટાફટ સ્ટાર્ટ કરીશું અને એ છે કાલે આપણે જોઈ જ ગયા હતા તો હું થોડુંક ફટાફટ એને આગળ જવા દઈશ રાઈટ તો સોડિયમ છે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 11 અને એ સોડિયમના પરમાણ્વીય ક્રમાંક
11 છે તો 11 ઇલેક્ટ્રોન હશે અને 11 ઇલેક્ટ્રોન માંથી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, બીજી કક્ષામાં 11 માંથી કેટલા ઇલેક્ટ્રોન આવશે તો 8 ઇલેક્ટ્રોન આવશે. 8 ને 2 10 થયા, 10 ઇલેક્ટ્રોન છે. હવે એ જે 10 ઇલેક્ટ્રોન માંથી 11 માંથી 10 ઇલેક્ટ્રોન આવી ગયા તો 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યો તો એ ત્રીજી કક્ષામાં આવશે અને આ ત્રીજી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે 3 કક્ષામાંથી. હવે શું થશે કે ત્રીજી કક્ષામાં ટોટલ જોઈએ છે આપણે 8 ઇલેક્ટ્રોન અને છે ફક્ત ને ફક્ત 1 ઇલેક્ટ્રોન, તો જે તે તત્વ છે એ 7 ઇલેક્ટ્રોન મેળવવાને બદલે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો વધારે એને સરળ પડશે. એના કારણે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને પછી એ 10 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે આપણે કેન્દ્રમાં એ પણ જોયું હતું કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ હોય છે અને પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા હોય છે, પ્રોટોન 11 ન્યુટ્રોન 11. તો ઇલેક્ટ્રોન 10 થયા, પ્રોટોન 11 થયા અને પ્રોટોન જે છે એ ધન વીજભારી છે, તો એના કારણે સોડિયમ તત્વ જે છે એ ધન વીજભાર ધરાવતું આયન બને છે અને એને પ્લસ બને છે. સેમ એઝ એ જ રીતે આપણે આગળ જઈએ કે હાઇડ્રોજન જે છે, હવે હાઇડ્રોજન જે છે હાઇડ્રોજનમાં શું છે કે હાઇડ્રોજન જે તત્વ છે એમાં પ્રોટોન કેટલા છે 1, ન્યુટ્રોન કેટલા છે 0 એના ન્યુક્લિયસમાં એના કેન્દ્રમાં. હવે ઇલેક્ટ્રોન કેટલા છે 1. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનમાં હવે એની અહીંયા 2 શક્યતા રહેશે, એને પહેલી કક્ષા સંપૂર્ણ રીતે ભરવા માટે કાં તો 1 ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો 1 ઇલેક્ટ્રોન સપોઝ કે ગુમાવે છે તો એ શું થશે, પ્લસ આયન બની જશે અને H પ્લસ થશે. હવે સપોઝ કે એના પછી 1 ઇલેક્ટ્રોન છે અને બીજો ઇલેક્ટ્રોન મેળવે છે તો બીજો ઇલેક્ટ્રોન મેળવશે તો ત્યાં શું થશે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા છે 1 પ્લસ 1 છે પણ ઇલેક્ટ્રોન 2 આવશે તો એના કારણે 2 ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા વધી જશે એટલે એ જે આયન છે માઇનસ બની જશે, એનાયન બની જશે. આ રીતે હાઇડ્રોજન. હવે ઓક્સિજનમાં પણ સેમ એ જ રીતે થશે કે ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન છે, પ્રોટોન 8 છે અને ન્યુટ્રોન 8 છે. હવે એમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, બીજા જે 6 ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં. હવે એની બીજી કક્ષા સંપૂર્ણ રીતે ભરવા માટે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો હવે આ જે 2 ઇલેક્ટ્રોન મેળવશે તો શું થશે કે 2 ઇલેક્ટ્રોન મેળવશે, 2 ઇલેક્ટ્રોન એને મેળવ્યા પણ પ્રોટોન જે છે એ 8 રહ્યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, મતલબ માઇનસ સંખ્યા વધી ગઈ, એના કારણે ઓક્સિજન માઇનસ 2 લખાય છે. બરાબર, તો આ રીતે આયનો બને છે. અને હવે આયનોમાં પણ પ્રકાર છે, ધાતુ આયન, પછી અધાતવી આયન અને બહુપરમાણવી આયન. બહુપરમાણવી આયનમાં શું થશે કે જે 2 તત્વો છે એ 2 તત્વોમાં જો O2 માઇનસ O-2 છે, મતલબ કે એને 2 ઇલેક્ટ્રોન મેળવીને એની જે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મેળવીને એની એની કક્ષા સંપૂર્ણ રીતે ભરી દીધી છે. હાઇડ્રોજન છે એમાં શું છે, એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને H પ્લસ આયન બની ગયો છે. હવે આ બંને આયનમાંથી હવે આ જે ઇલેક્ટ્રોનની કક્ષા છે એમાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા જશે અને આ રીતે બંને આયનો ભેગા થઈને શું બનશે, O માઇનસ અને આ હાઇડ્રોજન તત્વ બની જશે. હવે જ્યારે આ બંને તત્વ અને આયન વચ્ચે પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયાને કારણે શું થશે, એ ઇલેક્ટ્રોન અહીંયા જોડાઈ જશે. હવે આ ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરશે, એક વખત અહીંયા રાઉન્ડ આવશે પછી બીજી વખત અહીંયા ફરશે, આ રીતે એનો બંધ બને છે અને OH માઇનસ મતલબ કે હાઇડ્રોક્સાઇડ આયન બને છે. હવે આ રીતે આયનની સમજૂતી મેં કાલે આપી હતી, તેમ છતાં મેં ફરીથી અત્યારે તમને આપી દીધી છે. બરાબર, હવે અણુસૂત્રો કઈ રીતે કરવાના છે, અણુસૂત્રો કઈ રીતે બને છે, તો એ અણુસૂત્રોની પણ મેં ગણતરી કાલે કરાવી હતી. રાસાયણિક સૂત્રો લખવાના નિયમો એ પણ મેં તમને સમજાવ્યા હતા. સપોઝ કે એકાદો નિયમ આપણે સમજીને હું તમને બતાવી દઉં છું, એનું એક ઉદાહરણ છે. સપોઝ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાં સંજ્ઞા, પહેલા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં કયા કયા 2 તત્વો હશે, તો કેલ્શિયમ, બરાબર છે, એના પછી આવશે હાઇડ્રોક્સાઇડ. હવે હાઇડ્રોક્સાઇડમાં પણ 2 આયનો રહેલા છે, જુઓ તમે ધ્યાન રાખો, ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંને આયનો રહેલા છે. સંયોજકતા કેટલી છે, તો કેલ્શિયમની સંયોજકતા પ્લસ 2 છે. હવે મેં તમને સમજાવ્યું કે H પ્લસ થાય છે, તો એ જ રીતે કેલ્શિયમમાં પણ એવું જ થાય છે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પ્રોટોનની સંખ્યા વધી જાય છે અને એ રીતે કેલ્શિયમ પ્લસ 2 એની સંયોજકતા થાય છે અને OH
એની માઈનસ 1 આપણે આગળ જ ઉદાહરણ જોયું. હવે ક્રોસમાં આપણે સૂત્ર લખીશું કે કેલ્શિયમ છે એનું એક આયન અને હાઇડ્રાઇડના બે આયન. તો આ રીતે એના સૂત્ર કઈ રીતે લખાશે કે કેલ્શિયમનું એક મતલબ એક કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડના બે અણુ. હવે હાઇડ્રોક્સાઇડ છે OH છે એના એ આયનના બે આયન લખાશે. પણ હવે જ્યારે અહીંયા બહુપરમાણ્વીય આયન છે મતલબ આ એક આયનમાં બે પરમાણુ રહેલા છે ત્યારે આપણે આ જે બે આંકડો છે એ અહીંયા સફિક્સમાં બ્રેકેટમાં બરાબર. તો આ રીતે અણુ સૂત્ર પણ લખાય છે. તમે કાલનો વિડીયો જોઈ શકશો, એમાં તમને માહિતી મળી જશે. આપણે આગળ જઈએ. જો આપણે પહેલા પણ જોઈ ગયા હતા પરમાણ્વીય દળ. હવે પરમાણ્વીય જે દળ છે તત્વ આપેલા છે અને તત્વની સામે પરમાણુનું દરેકે દરેક પરમાણુ છે એના દળ આપેલા છે. ધારો કે હાઇડ્રોજન છે તો એનો એક અને એનો એકમ શું છે તો યુનિફાઇડ માસ મતલબ યુ. આ રીતે હાઇડ્રોજનનો એકમ આપેલો છે. એ જ રીતે દરેકે દરેક હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ એકમમાં આપેલું છે, યુમાં આપેલું છે. એના પછી કાર્બન 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, સોડિયમ 23, મેગ્નેશિયમ 24, સલ્ફર 32, ક્લોરીન છે 35.5 અને કેલ્શિયમનો પરમાણ્વીય દળ છે 40. તો આ બધા પરમાણ્વીય દળ આપણે પહેલા ભણી જ ગયા છીએ કે પરમાણ્વીય દળ કોને કહેવામાં આવે છે અને કઈ રીતે ગણવામાં આવે છે. એ સાપેક્ષ પરમાણ્વીય દળ ની ગણતરી થાય છે. હવે પરમાણુનું દળ જોયું બરાબર, પણ પરમાણુ ઘણા બધા પરમાણુ જોડાઈને શું બનાવે છે, અણુ બનાવે છે, સંયોજન બનાવે છે, મિશ્રણ બનાવે છે. તો એના પછી આગળ જઈએ. સપોઝ કે આપણી જોડે કાર્બન ડાયોક્સાઇડ છે. કાર્બન ડાયોક્સાઇડ મેં તમને પહેલા પણ કહ્યું હતું કે અમુક તત્વો છે કે એ અણુ સ્વરૂપે સ્વતંત્ર રહે છે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જે આયન જે અણુ છે એ એક કાર્બન અને બે ઓક્સિજન, એક કાર્બન અને બે ઓક્સિજન દ્વારા બને છે અણુ અને કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર. હવે એમાં કયા કયા બે પરમાણુઓ રહેલા છે, તો કયા કયા તત્વના બે પરમાણુ રહેલા છે, એક કાર્બન અને બીજો રહેલો છે ઓક્સિજન બરાબર. હવે અહીંયા આપણે પર્ટિક્યુલર કોઈ એક તત્વનું દળ જોઈએ તો કાર્બનનું દળ કેટલું થશે, 12 યુ બરાબર, એ આપણે ગણતરી કરી લીધી છે. એના પછી ઓક્સિજન જે છે તો ઓક્સિજનનું જે છે એ 16 યુ થશે બરાબર. હવે આ ત્રણેય કે ત્રણેય પરમાણુ છે એના દળ અને આ દળ, આપણે દળ સંચયનો નિયમ જોયો હતો ને કે બંને બાજુ જ્યારે કોઈ પણ નિપજ કોઈ પણ પદાર્થ છે એની પ્રક્રિયા કરવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એની નિપજ જે આવે છે એ નિપજમાં પણ એનું દળ કેવું થાય છે, બંને દળ સરખું થાય છે. તો જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડનો અણુ અને એમાં અણુમાં રહેલા પરમાણુઓ, એ જે પરમાણુ છે એ બંને મૂકીશું તો બંનેનું વજન સરખું જોવા મળે છે. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે કાર્બનનું એક પરમાણુ અને ઓક્સિજનના બે પરમાણુનું કુલ દળ 12 અને ઓક્સિજનના બે પરમાણુ એટલે મતલબ 16+16 સાપેક્ષ આણ્વીય દળ કહેવામાં આવે છે. આપણે પર્ટિક્યુલર કોઈ એક પરમાણુ નું દળ જોયું હતું. હવે એ પરમાણુના દળ ઉપરથી ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને અણુ બને છે અને દરેકે દરેક પરમાણુઓનું દળનું પરમાણુઓના દળનો જ્યારે સરવાળો થાય છે અને કોઈ એક અણુનું આખું ટોટલ પરમાણુઓ દળ નીકળે છે તો એને શું કહેવામાં આવે છે, સાપેક્ષ. મતલબ આપણે જે પરમાણુઓ દળ લઈએ છીએ એ પણ સાપેક્ષમાં શોધેલું છે અને એ પરમાણુઓ દળ દ્વારા આપણે અણુની ગણતરી કરીએ છીએ, અણુના દળની ગણતરી કરીએ છીએ તો એ જે છે એને આણ્વીય દળ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ સાપેક્ષ આણ્વીય દળ. હવે આણ્વીય દળ શું છે એ આપણે જોઈ લીધું, પણ આણ્વીય દળ ચલો વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે નેટવર્ક આવી ગયું છે તો શાંતિથી ફટાફટ ભણો, અહીંયા ધ્યાન આપો રાઈટ.
હવે સાપેક્ષ આણ્વીય દળ કોને કહેવાય એ આપણે જોયું. તો હવે આગળ એની વ્યાખ્યા જોઈએ અને એને એકમ જોઈએ. પદાર્થના અણુમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળાને સાપેક્ષ આણ્વીય દળ કહેવામાં આવે છે. બરાબર, આપણે આગળ જોયું કે પરમાણુઓ જે છે, પદાર્થના અણુમાં રહેલા તમામ ઘટક પરમાણુઓ છે એ પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળાને સાપેક્ષ આણ્વીય દળ કહેવામાં આવે છે. જો તમે લોકો બહુ વધારાની કમેન્ટ્સ ના કરશો, નેટવર્ક આવી ગયું છે, આગળનું જે કંઈ રહી ગયું છે તો એ તમે જોઈ લેજો વિડીયો, એમાં મેં સમજાવ્યું જ છે. બરાબર, હવે અહીંયા જે ટોપિક ચાલે છે ને એ ટોપિકના આપણે એક્ઝામ્પલ્સ પણ લઈશું એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવી જશે. અણુ કરતા પરમાણુ મોટા નથી હોતા, પરમાણુ કરતા અણુ મોટા હોય છે, અણુ કરતા પરમાણુ જે છે એ નાના હોય છે. બરાબર, કારણ કે પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે. આગળ જઈએ. હવે આ સાપેક્ષ આણ્વીય દળ છે તો એને પરમાણ્વીય દળ, એનું એકમ શું છે, એને યુ તરીકે લેવામાં આવે છે, યુનિફાઈડ માસ. જે પરમાણ્વીય દળનો એકમ હતો એ જ આણ્વીય દળનો એકમ થશે. નેક્સ્ટ જોઈએ. હવે આપણે ઉદાહરણ જોઈએ. હવે એ ઉદાહરણમાં જ્યારે આણ્વીય દળ છે એમાં હાઇડ્રોજનનું આણ્વીય દળ આપણે ચકાસવું હોય તો હાઇડ્રોજનનું આણ્વીય દળ, તો હવે એમાં પરમાણુઓ કયા કયા રહેલા છે, હાઇડ્રોજનના દળમાં કેટલા કેટલા પરમાણુ રહેલા છે, હાઇડ્રોજનનો જે અણુ છે એમાં પરમાણુઓ કેટલા રહેલા છે, તો હાઇડ્રોજન હાઇડ્રોજન બે પરમાણુ ભેગા થઈને એક અણુ બને છે. હવે આ જે બે અણુ છે એમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણે જે ટેબલ જોયું અને તમારી બુકમાં પણ ટેબલ આપેલું છે, તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે, તો એક યુ. બરાબર, તો એક જે છે, હવે પરમાણુ આપણી જોડે બે છે તો એની ગણતરી કરીએ કે H2 નું સાપેક્ષ આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ અથવા તો હાઇડ્રોજન તત્વનું પરમાણ્વીય દળ વત્તા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. તો આ રીતે કરીએ તો 2 × 1 અથવા તો 1+1=2 અને એનો એકમ લખીશું યુ. તો હા, હાઇડ્રોજનનું આણ્વીય દળ આપણને મળ્યું. એના પછી બીજું ઉદાહરણ લઈએ, ક્લોરીનનું સાપેક્ષ આણ્વીય દળ. હવે જો અહીંયા હું ઉદાહરણ આપું છું તો તમે મને આન્સર્સ હું અહીંયા બતાવીશ જ, એનું આન્સર કઈ રીતે, એની મેથડ શું છે, પણ તમે પણ આન્સર આપી શકો છો કારણ કે ક્લોરીનનું પરમાણ્વીય દળ તમને ખ્યાલ જ છે અને બીજા જે તત્વોનું પરમાણ્વીય દળ તમારી બુકમાં નથી આપ્યું પણ મેં તમને PDFમાં બધા જ પરમાણુઓ બધા જ તત્વો જે છે એ બધાના પરમાણ્વીય દળ આપી દીધા છે. બરાબર, તો એના દ્વારા તમે જે તે તત્વનું પરમાણ્વીય દળ અહીંયા જણાવી શકશો. સપોઝ કે ક્લોરીન છે, હવે ક્લોરીન જે છે, ક્લોરીન અણુ જે છે એમાં કેટલા પરમાણુઓ રહેલા છે, બે, અને એક પરમાણુનું દળ કેટલું થાય પરમાણ્વીય દળ, તો 35.5 U. એના ઉપરથી આપણે આણ્વીય દળની ગણતરી કરીએ કે ક્લોરીનનું સાપેક્ષ આણ્વીય દળ બરાબર 2 × ક્લોરીનનું પરમાણ્વીય દળ અને એ કેટલું છે, 35.5 × 2 કરવાના છે, બે વડે ગુણવાના છે અથવા તો બંનેને પ્લસ કરવાના છે, તો આપણને કેટલું મળશે, 71 U. આ એનો આન્સર થાય છે. એના પછી H2O નું સાપેક્ષ આણ્વીય દળ, પાણીનો જે અણુ છે એનું સાપેક્ષ આણ્વીય દળ. હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ અણુ અથવા તો જે સંયોજન આપેલું છે એમાં જેટલા પણ પરમાણુઓ રહેલા છે દરેકે દરેક પરમાણુઓનું પહેલાં તો પરમાણ્વીય દળ લખવાનું અને પછી એ પરમાણુઓ કેટલા પ્રમાણમાં છે. સપોઝ કે હાઇડ્રોજન અહીંયા H2O માં કેટલા છે, હાઇડ્રોજન 2 છે, તો 2 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું થાય કે 2 × 1 એટલે 1 અને વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. તો આ રીતે એની ગણતરી થાય છે. નેક્સ્ટ જોઈએ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16, તો એના પરથી H2O નું સાપેક્ષ આણ્વીય દળ 2 × હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ. સરસ આન્સર મળી ગયો છે. વનરાજ, નીવ, કુમાર, મોદી બધાએ આન્સર આપ્યા છે અને એ છે કેટલા થશે, 18 U. એના પછી બીજું એક ઉદાહરણ જોઈએ, HNO3. હવે આનું પણ સાપેક્ષ આણ્વીય દળ શોધવું હોય તો સૌ પ્રથમ શું, અહીંયાથી આપણે કેટલા અણુઓ આપેલા છે, આ જે અણુ છે, આ જે સંયોજન છે એમાં કેટલા પરમાણુઓ છે,
તો ત્રણ પરમાણુઓ છે. કયા કયા? હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. તો આ ત્રણ પરમાણુઓનું પરમાણ્વીય દળ જોઈએ તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14 અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ થશે 16. અને એના પરથી આપણે સૂત્રમાં શું લખીશું કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ 3 × ઓક્સિજનનું પરમાણ્વીય દળ. અને એ બધાના અહીંયા આપણે કિંમતો મૂકીએ અને એનો સરવાળો કરીએ તો આપણને કેટલો આન્સર મળે છે? 63 U. બરાબર. તો તમને લોકોને આણ્વીય દળ કઈ રીતે શોધવું, આણ્વીય દળ શું છે એ ખ્યાલ આવી ગયો હશે. બરાબર. જો ખબર પડી હોય તો થમ કરો અને જ્યાં પ્રોબ્લેમ હોય, જે ટોપિક નથી સમજાયો તો એનો ક્વેશ્ચન તમે અહીંયા લખો તો એનો અહીંયા સોલ્યુશન તમને લોકોને મળી જશે. હવે આ તમારું હોમવર્ક છે. ઘણા બધાને જોડે જોડે કરવું હોય તો પણ વાંધો નથી. આ જે હોમવર્ક છે એ હોમવર્કમાં તમારે અહીંયા મેં તમને જેટલા પણ અહીંયા સૂત્રો આપેલા છે, રાસાયણિક સૂત્રો આપેલા છે, તો આ બધાના જ તમારે આણ્વીય દળ શોધવાના છે. રાઈટ. તો આણ્વીય દળ શોધીને તમે લોકો કાં તો અત્યારે મને આન્સર્સ આપી શકશો અથવા તો આપણે કાલે જે જે વિદ્યાર્થી મિત્રોને આવડે છે એનો વાંધો નથી, જેને નથી આવડતા એનું કાલે હું તમને આન્સર આપી સોલ્યુશન કરાવડાઈશ. એકાદાનું લગભગ બધા સહેલા જ છે. જુઓ, આ CH4 છે. તો CH4માં શું છે? એક કાર્બન છે, એક હાઇડ્રોજન છે, બે જ પરમાણુ છે, બે પરમાણુ દ્વારા બનતો એક અણુ છે અને એ છે મિથેન. બરાબર. તો એની ગણતરી તો સિમ્પલી આ તમને લોકોને આવડતી જ હશે કે 12 કાર્બનનો કેટલો છે પરમાણુય દળ? તો 12. હાઇડ્રોજનનો કેટલો છે પરમાણુય દળ? 1. પણ અહીંયા હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 4. તો 4 × 1 = 12 કેટલા થશે? 12 × 4 = 16. બરાબર. તો આ રીતે સરસ, વેરી ગુડ. હા, કાલે ટેસ્ટ છે. જસ્મીન કહી રહ્યો છે કાલે ટેસ્ટ છે, ક્વેશ્ચન પૂછે છે કાલે ટેસ્ટ છે. બરાબર. હવે આ રીતે આપણું જે આણ્વીય દળ છે એની ગણતરી તમારે કરવાની. હવે નેક્સ્ટ જોઈએ. આપણે જે જોયા હતા અણુ, બરાબર છે, તો એ અણુ કેવા હતા? કે સ્વતંત્ર અણુઓ હતા, કે એક વખત પરમાણુઓ જોડાય છે અને પછી દરેકે દરેક અણુ છે ભેગા જ, પણ એ અણુ સ્વતંત્ર રીતે મુક્ત હોય છે. જેમ હવામાં, સપોઝ કે આપણે દ્રવ્ય જોઈ ગયા પહેલા ચેપ્ટરમાં, દ્રવ્યમાં શું છે? ઘન, પ્રવાહી અને વાયુ. ઘનમાં જે દ્રવ્યોના કણો છે એ એકદમ નજીક જોડાયેલા હોય છે, એમની વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે. જ્યારે પ્રવાહી છે એના જે કણો છે એમની વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય છે અને થોડા થોડા છૂટા છવાયા હોય છે. જ્યારે હવામાં રહેલા જે કણો છે એ ઘણા બધા દૂર હોય છે અને આકર્ષણ બળ ઘણું બધું ઓછું હોય છે. તો આ જ રીતે અહીંયા જે સપોઝ કે અણુ છે, તો એ રીતે છે કાર્બન ડાયોક્સાઇડ જ, પણ એના જે અણુઓ છે એ એક અણુ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને છૂટા છવાયા હોય છે. પણ હવે એની જગ્યાએ સોડિયમ ક્લોરાઇડ, હવે જુઓ સોડિયમ ક્લોરાઇડ જે તત્વ છે, જે સંયોજન છે, એને આપણે સાદી ભાષામાં કહીએ છીએ મીઠું. બરાબર. આપણે એનું રૂટીનમાં ડેઈલી યુઝ કરીએ છીએ. હવે આ જે બંધારણ છે, જુઓ સોડિયમ ક્લોરાઇડનું બંધારણ કેવું છે કે NaCl, એક પછી એક તરત જ પરમાણુઓ નજીક કોઈ પણ પ્રકારના અવકાશ વગર વધારે આકર્ષણ બળ સાથે જોડાયેલા હોય છે. હવે આ જે આનું સ્ટ્રક્ચર છે, આનું બંધારણ છે NaCl નું, તો અહીંયા આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખાસ જોવા મળતો હશે કે આ સ્વતંત્ર અણુ તરીકે વર્તે છે અને આ જે આખું બંધારણ છે, આ જે આખું સ્ટ્રક્ચર છે એનો ફક્ત Na અને Cl જે છે, આ એક આપણે NaCl જોઈએ તો આ એનો ભાગ છે અને આ જે ભાગ છે એ રિપીટ થાય છે. બરાબર. અહીંયા આ અણુ સ્વતંત્ર છે પણ અહીંયા શું થાય છે કે બધા જોડાયેલા છે અને એની સાથે આ જે અણુ છે એ વારંવાર રિપીટ થાય છે. હવે આ જે અણુ વારંવાર રિપીટ થાય છે એના કારણે નેક્સ્ટ જોઈએ આપણે કે સોડિયમ ક્લોરાઇડ જે છે એમાંથી Na અને Cl આ બે અણુઓનું વારંવાર રિપીટેશન થાય છે અને આ જે રિપીટેશન થાય છે Na પ્લસ અને Cl માઇનસ આ આયનો એને શું કહેવામાં આવે છે? તો સોડિયમ ક્લોરાઇડના એકમ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. કેમ એકમ સૂત્ર? કે એ જ એકમ સૂત્રનું વારંવાર રિપીટેશન થાય છે
અને એ જે એકમ સૂત્ર છે એ એકમ સૂત્રનું વારંવાર રિપીટેશન થવાથી એક આખું બંધારણ રચાય છે. અહીંયા કોઈ એક અણુ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી જે તે આયન. તો એવા ઘણા બધા ઉદાહરણ છે કે કેલ્શિયમ CaCl2 ZnS ઝિંક સલ્ફેટ, એના પછી MgOH ટ્વાઇસ, એના પછી કેલ્શિયમ કાર્બોનેટ, એના પછી Na2SO4 ટ્વાઇસ એન્ડ લાસ્ટ છે Na2O. તો આ બધા ઉદાહરણ કેવા છે? તો આ બધા જ ઉદાહરણ જે આયન તરીકે એકને એક આયન વારંવાર જે છે એકને એક આયન એનું સ્ટ્રક્ચર બંધારણ બનતું હોય છે. તો આ બધા એના ઉદાહરણો છે. હવે એના પછી એકમ સૂત્ર દળ. હવે આપણે શું જોયું કે જે તે સંયોજન છે એવું સંયોજન કે જેમાં રહેલા અણુઓ સ્વતંત્ર રીતે હોતા નથી, એનું સ્ટ્રક્ચર બંધારણ થયેલું હોય છે, અને એ જે અણુઓ છે એ અણુઓનું એને કહેવામાં આવે છે જે તે પરમાણુનું એકમ સૂત્ર. અને એકમ સૂત્ર જે છે એ એકમ સૂત્ર એની વ્યાખ્યા જોઈએ તો પદાર્થ કે જેમાં ઘટક તંગ તરીકે આયન હોય છે તેના અણુમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળાને એકમ સૂત્ર દળ કહેવામાં આવે છે. આપણે એક આણ્વીય દળ જોયું, એમાં શું થયું કે કોઈ પણ સંયોજન છે, કોઈ પણ અણુ છે, એ અણુમાં રહેલા પરમાણુઓનું પરમાણ્વીય દળ. પણ અહીંયા આ જે સંયોજન છે, આ જે પદાર્થ છે, એમાં શું થશે કે અહીંયા તો અણુ સ્વતંત્ર છે નહીં, તો અહીંયા આયન છે ને રિપીટેશન થાય છે. તો શું કીધું કે ઘટક કણ તરીકે આયન હોય, એનું ઘટક કણ શું છે આયન હોય, અને એ આયન હોય અને એના દ્વારા બનતો જે અણુ છે એમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળાને એકમ સૂત્ર દળ કહેવામાં આવે છે, અને એનું પણ એકમ યુ તરીકે જ લેવામાં આવે છે. એના ઉદાહરણો જોઈએ તો જેમ આપણે આગળ જોયા એ જ રીતે એના ઉદાહરણ સેમ એઝ આવવાના છે. હવે એને નું પરમાણ્વીય દળ, ક્લોરીનનું પરમાણ્વીય દળ એ પણ આપણે અહીંયા આપેલું જ છે, બરાબર 23U 35.5U, અને એનો સરવાળો આપણે કરીશું તો આપણને છેલ્લે એનો આન્સર શું મળશે, NaCl ના એકમ સૂત્ર દળનો આન્સર મળશે 58.5U. નેક્સ્ટ બીજું ઉદાહરણ જોઈએ, ZnO નું એકમ સૂત્ર દળ છે અને એમાં Zn અને ઓક્સિજન આ બે જે આયનો છે અને એના પરમાણ્વીય દળ આપેલા છે એ બંનેના સરવાળા કરીએ તો આપણને શું મળશે એનો આન્સર 81U મળશે, બરાબર. એના પછી આ બધા એક્ઝામ્પલ્સ છે, હું ફટાફટ જઈ રહી છું આ એક્ઝામ્પલ્સમાં, તમારે એને વ્યવસ્થિત સમજવા હોય તો વિડીયો પુશ કરીને જોઈ લેવાના. નેક્સ્ટ જોઈએ કે K2CO3 એનું એકમ સૂત્ર આપેલું છે તો એમાં કેટલા પરમાણુઓ છે, તો પોટેશિયમ, કાર્બન અને ઓક્સિજન. હવે આ જે છે એમાં K2CO3 નું એકમ સૂત્ર દળ જે છે એમાં સૂત્ર શું બનશે આપણું કે પોટેશિયમના બે પરમાણુઓ છે, બે આયનો છે, તો 2×K નું પરમાણ્વીય દળ વત્તા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજનના કેટલા છે 3 આયનો છે, તો 3×ઓક્સિજનનું પરમાણ્વીય દળ, અને એની ગણતરી કરીએ તો 138U મળે છે, રાઈટ. એના પછી એકમ સૂત્ર દળની આ પણ તમને હોમવર્ક આપેલું છે, આ પણ તમારે હોમવર્ક કરી લેવું છે. જે આણ્વીય દળના એક્ઝામ્પલ્સ હતા હોમવર્કમાં અને આ એકમ સૂત્ર દળની પણ તમારે ગણતરી કરવાની છે. હવે આ બંનેની ગણતરી મેં તમને આગળ જે એક્ઝામ્પલ કરાવડાયા એ જ રીતે તમારે ઘરે જાતે કરવાની. નેક્સ્ટ જોઈએ આપણો લાસ્ટ ટોપિક જે છે, છેલ્લો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જે છે એ છે, તમને લોકોને ખ્યાલ જ હશે કે મોલ, બરાબર. તો એને સમજવા માટે સૌ પ્રથમ થોડુંક એક ઉદાહરણ લઈ લઈએ તો તમે સારી રીતે સમજી શકશો, અને એ છે હાઇડ્રોજન. હવે અહીંયા આપણે કોઈ એક રાસાયણિક સ્ટ્રક્ચર બને છે એમાં સૌથી પહેલા 4 હાઇડ્રોજનના પરમાણુઓ લીધેલા છે, એના પછી ઓક્સિજન. હવે આ બંનેનો ઓક્સિજન જે છે અને હાઇડ્રોજન જે છે એમાં ઓક્સિજનના પરમાણુઓ 2, હાઇડ્રોજનના 4 પરમાણુઓ, અને આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે પાણીના 2 અણુ બને છે. હવે અહીંયા આપણને શું જોવા મળશે, પહેલા તો અણુ
અણુ મળ્યા ને, તો અણુની સંખ્યા કેટલી છે? તો આપણને બે અણુ મળ્યા. પરમાણુઓ હતા, એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એના કારણે બે અણુઓ મળ્યા. હવે એ બે જે અણુ છે એમાં હાઇડ્રોજનના કેટલા? બે, અને ઓક્સિજનનો એક. આ રીતે એક બે અણુઓ મળ્યા, પણ એ બે અણુ છે એમાંથી એક અણુમાં કેટલા છે? હાઇડ્રોજન બે છે અને ઓક્સિજન કેટલા છે? એક, બરાબર. અને બે અણુના હાઇડ્રોજનની ટોટલ ગણતરી કરવી હોય તો ટોટલ ચાર હાઇડ્રોજન અને ટોટલ બે ઓક્સિજન મળે છે. એના પછી આપણે બીજું જોઈએ કે અણુનું દળ, આણ્વીય દળ. આપણે આગળ જોયું ને કે કઈ રીતે અણુનું દળ થાય છે, તો H2O નું આણ્વીય દળ કેટલું હતું? H2O નું આણ્વીય દળ કેટલું હતું? તો હાઇડ્રોજનના બે અને ઓક્સિજનના 16, 18 થતા હતા. હવે જો અહીંયા આપણે એ અલગ અલગ કરીને પણ ગણતરી કરીશું ને તો પણ આપણને સેમ એ જ જોવા મળશે કે અણુનું દળ કેટલું છે? 36 U. હવે અહીંયા હાઇડ્રોજનનું 4 અને ઓક્સિજનના 16, 16, 2 એટલે આપણને મળે છે 36. તો આ બંને જ્યારે અણુની સંખ્યા અને અણુનું દળ અલગ અલગ આપણને જોવા મળે છે, પણ એક એકમ એવો છે કે અણુનું દળ અને અણુની સંખ્યા બંનેને સાથે જોડે છે અને એના એ એકમ માટેનું નામ છે મોલ. હવે આ જે મોલ જે છે એ શું છે એક્ચ્યુઅલી, તો એને આપણે સમજીએ. તો સૌથી પહેલા એક ઉદાહરણ લઈએ કે એક ડઝન એવી જ્યારે વાત નીકળે છે અને મોસ્ટ પ્રોબેબલી આપણે કેળા નંગ ઉપર લેતા હોઈએ છીએ, તો એક ડઝન કેળા લઈએ છીએ તો મતલબ 12 નંગ આપણને મળે છે. તો એક ડઝન નો અર્થ શું થયો? તો એક ડઝન, ડઝન એક એવો શબ્દ છે કે જેને આપણે એક યુનિટ તરીકે દર્શાવીએ છીએ અને એમાં શું હોય છે? 12 નંગ, 12 વસ્તુ, એને આપણે ડઝન તરીકે જોઈએ છીએ. હવે એના પછી એક ગ્રોસ, એ પણ એક એવો યુનિટ છે કે જેમાં 144 કોઈ પણ વસ્તુ એક ગ્રોસ લઈએ છીએ, મતલબ કે એમાં 144 નંગ જે તે વસ્તુ આપણને મળે છે, બરાબર. એના પછી જોઈએ તો આ રીતે એક ડઝન કેળા તો 12 નંગ, એક ગ્રોસ કોઈ પણ વસ્તુ તો 144 નંગ. તો હવે આપણે અણુ અને પરમાણુની ભાષામાં જ્યારે કોઈ પણ સંખ્યાની વાત કરવી હોય ત્યારે એ આંકડા ઘણા બધા મોટા હોય છે. કેમ? કારણ કે અણુ અને પરમાણુની કદ ઘણા નાના હોય છે અને જ્યારે જોડાય છે તો એ જે સંખ્યા છે એ ઘણા મોટા પ્રમાણમાં હોય છે, બહોળા પ્રમાણમાં હોય છે. હવે એ બહોળા પ્રમાણમાં આપણે એવું તો ના કહી શકીએ કે 10,000 કે 1 કરોડ ડઝન પરમાણુઓની સંખ્યા. તો એ પર્ટિક્યુલર દળ અને સંખ્યા જાણવા માટે એક એકમ જોયો હતો, એક એકમ અસ્તિત્વમાં આવ્યો અને એને મોલ કહેવામાં આવે. અને એ મોલ માટે શું છે? તો એક મોલ બરાબર 6.022 × 10^23 સંખ્યા નંગ જે તે વસ્તુ. ધારો કે એક મોલ સંખ્યા એટલે કેટલી? તો 6.022 × 10^23 આટલી સંખ્યા જે તે વસ્તુની એને એક મોલ કહેવામાં આવે છે, રાઈટ. તો આ થઈ મોલની સંકલ્પના. હવે નેક્સ્ટ જોઈએ કે ઈસવીસન 1896ની આસપાસ વિલહેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો હતો. કે વિલહેમ ઓસ્વાલ્ડ નામના જે વૈજ્ઞાનિક હતા એમણે મોલ શબ્દનો પરિચય આપ્યો હતો. અને એના પછી ઈસવીસન 1967માં મોલની એક એકમ તરીકે સ્વીકૃતિ થઈ કે જ્યારે 6.022 × 10^23 નંગ એને એક મોલ તરીકે આપણે કહીએ છીએ, પણ જ્યારે પરમાણુમાં ઘણી બધી સંખ્યાઓ જોવી હોય તો એને એક એકમ તરીકે એને દર્શાવવામાં આવે છે. તો એની સ્વીકૃતિ ક્યારે થઈ હતી? તો 1967માં મોલની એકમ તરીકે સ્વીકૃતિ થઈ હતી. નેક્સ્ટ જોઈએ. હવે મોલ છે એ જ રીતે હવે જો આપણી જોડે ઘણું બધું એવું છે કે જે ભેગું કરવામાં આવે છે. પહેલાં તો કિલોગ્રામ છે. હવે જ્યારે આપણે વજન કિલોગ્રામમાં જોઈએ છીએ અને અહીંયા પરમાણુ આપણી જોડે જે તે દ્રવ્યો છે, સંયોજનો છે, એનું વજન શેમાં જોઈએ છે? કિલોગ્રામમાં. અને આપણે અહીંયા જે પરમાણુ છે, અણુ છે, એનું વજન, એનું દળ જે છે એ શેમાં જોયું? યુનિફાઈડ માસ, યુનિટમાં. હવે કિલોગ્રામ અને યુનિટ બંને એ જે બંને એકમ છે એ વજન માટે જ છે, દળ માટે જ છે, પણ એ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે, બરાબર. હવે એ ડિફરન્સ, એ બંને કઈ રીતે રિલેટેડ છે એ આપણે આગળ જોઈશું. તો એક મોલ બરાબર
6.022 × 10⁻³ નંગ થાય, બરાબર? હવે આ જે છે, આ જે સંખ્યા છે, એને એ સંખ્યાની માહિતી કોણે આપી હતી? તો ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગ્રેટો, જે વૈજ્ઞાનિક હતા, એમણે આ સંખ્યાની માહિતી આપી હતી. આની સંકલ્પના સમજાવીને, જે મોલ સંકલ્પના હતી એ સમજાવીને એની માહિતી આપી હતી. હવે એના આધારે આ એક એકમ તરીકે સર્વ સ્વીકૃત થઈ ગયો કે એક મોલ બરાબર આટલી જ સંખ્યા થાય. અને આ જે આંક આવ્યો છે આપણી જોડે, આ જે સંખ્યા આવી છે એને એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એટલે એવોગેડ્રો અંક તો મતલબ એક ફિક્સ જ થઈ જવું જોઈએ કે એક મોલ બરાબર 6.022 × 10⁻³ નંગ એટલી સંખ્યા જે તે વસ્તુની. હવે એના આધારે આપણે બીજા ઉદાહરણ જોઈએ કે એક મોલ હિલિયમ પરમાણુ, તો એના બરાબર કેટલું થશે? તો એક મોલ હિલિયમ હોય તો એમાં કેટલી સંખ્યા હશે પરમાણુની? તો 6.022 × 10⁻³ હિલિયમ પરમાણુની સંખ્યા. હિલિયમ પરમાણુઓની સંખ્યા આટલી બધી જ્યારે હોય છે, જ્યારે આટલી સંખ્યા ભેગી થાય ને, ત્યારે આપણે એને એક મોલ કહીશું. જેમ 12 નંગ, જેમ 12 સંખ્યા છે, કેળાની 12 સંખ્યા બરાબર એક ડઝન કહેવામાં આવે છે, એ જ રીતે અહીંયા જે તે પરમાણુની 6.022 × 10⁻³ આટલા પરમાણુની સંખ્યાને આપણે એક મોલ હિલિયમ તરીકે ઓળખીશું. સેમ એ જ રીતે ઓક્સિજન, તો એક મોલ ઓક્સિજન એટલે કેટલો? તો એક મોલ ઓક્સિજન એટલે 6.022 × 10⁻³ ઓક્સિજન પરમાણુની સંખ્યા. જો હું આ આંકડો વારંવાર બોલું છું, કેમ? કારણ કે તમારે આ આંકડો ખાસ યાદ રાખવાનો છે, બીકોઝ એક્ઝામ્પલ્સ જો પૂછાય અને એક્ઝામ્પલ્સની તમારે ગણતરી કરવાની આવે, ત્યારે એવોગેડ્રો અંક તરીકે તમારે આ આંકડો ખાસને લખવાનો હોય છે અને યાદ રાખવાનો હોય છે, રાઈટ? એટલે આ આંકડો ખાસ તમારે યાદ રાખવાનો, આ જે અંક છે એ તમારે ભૂલવાનો નથી. નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા આપણે બે શું જોયા? પરમાણુઓ જોયા. હવે આયન જોઈએ. તો એક મોલ આયન મતલબ એને પ્લસ, આયન કહીએ છીએ એને પ્લસ ને, તો એક મોલ એને પ્લસ બરાબર કેટલા? તો સેમ ઇઝ 6.022 × 10⁻³ એને પ્લસ આયનની સંખ્યા. તો આ આંક શું દર્શાવે છે? કે જેમ આપણે ગ્રોસ જોયું, ડઝન જોયું, એ જ રીતે મોલ, કે એક મોલ બરાબર આટલી સંખ્યા, એ જે તે એવોગેડ્રો અંક દર્શાવે. એના પછી આપણે આગળ જોઈએ. હવે ગ્રામ અને આ જે મોલ એ બંનેને ભેગા કરીએ તો એ કઈ રીતે રિલેટેડ છે એ જોઈએ. કે એક યુનિફાઈડ માસ મતલબ એક યુ બરાબર એક યુ હાઇડ્રોજન બરાબર શું થશે? તો હાઇડ્રોજનનો એક પરમાણુ. જુઓ, એક મોલ બરાબર ઘણા બધા પરમાણુઓની સંખ્યા, પણ અહીંયા ફક્ત ને ફક્ત એક દર્શાવવામાં આવે છે. એક યુ હાઇડ્રોજન બરાબર શું? તો એક યુ બરાબર એક હાઇડ્રોજન પરમાણુ. નેક્સ્ટ જોઈએ. તો હવે એક ગ્રામ હાઇડ્રોજન બરાબર કેટલા પરમાણુઓ થશે? તો એક ગ્રામ હાઇડ્રોજન બરાબર એક મોલ હાઇડ્રોજન પરમાણુ. જો એક મોલ હાઇડ્રોજન પરમાણુ, એક મોલ હાઇડ્રોજન આપણે હિલિયમ ઓક્સિજન અને એને પ્લસ આયનની સંખ્યામાં જોયું, તો એક મોલ હાઇડ્રોજન કેટલું થશે? તો એક મોલ હાઇડ્રોજન બરાબર 6.022 × 10⁻³ પરમાણુઓ, હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા. અને એટલી જે સંખ્યા છે એને આપણે એક ગ્રામ હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. જો તમે હમણાં કહેતા હતા ને કે અણુ છે, પરમાણુ છે, એ કેટલા મોટા હોય છે, તો અહીંયા તમે જોઈ શકશો, આપણે કિલોગ્રામમાંથી ગ્રામમાં જઈએ છીએ, નાના એકમમાં જઈએ છીએ. હવે નાનામાં નાનો એકમ તમને ખ્યાલ હશે કે 100 ગ્રામ, બહુ તો 50 ગ્રામ. હવે અહીંયા આપણે 1 ગ્રામની વાત કરીએ છીએ અને 1 ગ્રામ હાઇડ્રોજનમાં 1 મોલ હાઇડ્રોજન પરમાણુ. હવે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે કેટલા? તો એનો આંકડો તમને લોકોને ખ્યાલ જ છે કે 6.022 × 10⁻³ હાઇડ્રોજન પરમાણુ. તમે ઇમેજિન કરી શકશો કે કેટલા બધા પરમાણુઓ છે, અને એ બધા જ પરમાણુઓને ભેગા કરીએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત 1 ગ્રામ હાઇડ્રોજન થાય છે, બરાબર? તો આ રીતે હાઇડ્રોજન નું વજન ગ્રામ અને મોલની કમ્પેરિઝન થઈ. સેમ એઝ જો અહીંયા 1 ગ્રામ હાઇડ્રોજન બરાબર 6.022 × 10⁻³ હાઇડ્રોજન પરમાણુ. તો હવે એના ઉપરથી એક ડેફિનેશન આવશે કે તત્વના 1 મોલ પરમાણુઓનું દળ.
તત્વ એટલે કોઈ પણ તત્વ લઈ શકે, હાઇડ્રોજન, હિલિયમ, ઓક્સિજન, આયન, એના એક મોલ પરમાણુ એનું દળ કેટલું થશે? તો એક મોલ પરમાણુનું દળ એટલે મોલર દળ, અને એ મોલર દળ આપણે એને એક્ઝામ્પલમાં જાણીએ છીએ અને મોલર દળ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ એક યુ થાય છે અને હાઇડ્રોજનનું ગ્રામ પરમાણ્વીય દળ એક ગ્રામ થાય છે. એના ઉપરથી આપણે એક મોલ 0.6022 × 10²³ સંખ્યા અને એના ગ્રામમાં સાપેક્ષ દળ. હવે એના ઉપરથી આપણે એ જોઈ શકીએ કે એક ગ્રામ બરાબર એક યુ થશે, તો મતલબ કે એક ગ્રામ હાઇડ્રોજન બરાબર એક યુ. આ રીતે આપણે જાણી શકીએ છીએ બરાબર. તો આ રીતે મોલર દળ, મોલની સંકલ્પના તમે સમજી ગયા હશો બરાબર છે. નેક્સ્ટ જોઈએ, સૂત્રો આપેલા છે. હવે જુઓ અહીંયા હાઇડ્રોજનના જે મોલર દળ ઉપરથી આપણે જે મોલર દળ સમજ્યા છીએ, તો એ મોલર દળ દ્વારા જે સૂત્રો છે, અહીંયા ત્રણ સૂત્રો આપેલા છે અને એ ત્રણ સૂત્રો ઉપરથી તમારે એક્ઝામ્પલ્સ કરવાના થાય છે. હવે એ એક્ઝામ્પલ્સમાં ત્રણ સૂત્રોનો ઉપયોગ થાય છે. તો મોલ સંખ્યા આપેલ દળ છેદમાં મોલર દળ, એના પછી જોઈએ કે મોલ સંખ્યા આપેલ કણોની સંખ્યા અને એવોગેડ્રો અંક, એના પછી જોઈએ કે પરમાણુની સંખ્યા, તો એનું પણ સૂત્ર છે કે આપેલ દળ અને મોલર દળ, આપેલ દળ છેદમાં મોલર દળ ગુણ્યા એવોગેડ્રો અંક. આ જે સૂત્રો આપેલા છે એના ઉપરથી તમારી ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ્સ આપેલા છે. એક્ઝામ્પલ તમે સારી રીતે સમજી શકશો. રચિત સોની કહી રહ્યો છે કે આજે કંઈ સમજાયું નથી, પણ કાંઈ વાંધો નહીં, આ વિડીયો અપલોડ થશે એટલે તમે ફરીથી જોઈ લેજો એટલે સમજાઈ જશે બરાબર. એટલે ચાલુ જ છે વિડીયો, અને આ પૂરું થાય એટલે ફરીથી તમે એને ફરીથી પ્લે કરી લેજો એટલે તમને બધું જ સમજાઈ જશે. અને આ લાસ્ટ જે સૂત્રો આપેલા છે, આપણો ટાઈમ હવે ફિનિશ થવા આવ્યો છે, ફિનિશ થઈ ગયો છે, એટલે એના એક્ઝામ્પલ્સ જે છે એ તમે જાતે ગણતરી ઘરે કરજો. ના ખબર પડે તો એની હું એક્ઝામ્પલ્સ, એક બે એક્ઝામ્પલ્સ હું કાલે તમને સમજાવીશ. અને હા, કાલે ટેસ્ટ છે બરાબર છે, એટલે ખાસ તૈયારી કરજો, આપણા બધા જ વિડીયો જોઈ લેજો, દરેકે દરેક ટોપિક, દરેકે દરેક મુદ્દા વાંચી લેજો, અને ફરીથી કાલનો વિડીયો પણ જોઈ લેજો, આજનો વિડીયો પણ જોઈ લેજો, અને કાંઈ ના સમજાયું હોય, જેમાં ના સમજાયું હોય એ તમે ક્વેશ્ચન કરજો, કાલે એનું શ્યોરલી હું સોલ્યુશન આપીશ. તો ફરીથી સેમ જેમ રોજ રિપીટેશન થાય છે એ જ વસ્તુનું આજે પણ હું રિપીટેશન કરી દઉં કે આપણે જે રીતે ઓનલાઈન ક્લાસમાં ભેગા થયા છીએ અને એમાં જે અત્યારે પેન્ડેમિક સિચ્યુએશન છે, તો એમાં ખાસ કરીને જ્યારે બહાર નીકળો છો તો માસ્ક પહેરવાનું છે, હેન્ડ વોશ કરવાના છે, હેન્ડ સેનિટાઈઝરથી હાથ સાફ કરવાના છે, અને જ્યારે ક્યાંક બહાર જઈએ છીએ તો તમારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે. અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યો, આટલા સ્ટેપ લીધા પછી પણ જો કદાચ તમને લોકોને કોઈ કોરોનાના લક્ષણ દેખાય છે તો તમારે રેપિડ ટેસ્ટ કરાવવાનું છે. તો આ જ રીતે તમે તમારી અને તમારા પરિવારજનોની કાળજી રાખશો ત્યાં. ચલો હવે આજે આપણો લેક્ચર પૂરો થાય છે, આવતીકાલે ટેસ્ટમાં મળીશું, તમારા બીજા ક્વેશ્ચનના સોલ્યુશન કરીશું, અને ત્યાં સુધી કાલ સુધી બાય બાય.